गुड मॉर्निंग फ्रेंड्स, हाय। આજે હું તમને વાર્તા સંભળાવું છું, સાંભળજો બધા। ગામના સીમાડે ઇસ્માઈલની વાડી, તે ભારે મહેનતુ। વાડી બારે માસ લીલીછમ રાખે, બાજરી લણી નથી કે જુવાર વાવી, શાકભાજી તો એની વાડીના જ। વાડીના એક છેડે તેણે નાનકડો કુંભો બનાવેલો ને નજીક બનાવ્યું મરઘા ઘર। મરઘી પીલા લઈ વાડીમાં ફરે, તે જોઈ ઇસ્માઈલ બહુ હરખાય। મરઘા ઘર પાસે ઇસ્માઈલ રોજ દાણા નાખે, એકવાર એણે મકાઈના તાજા દાણા વેર્યા। મરઘીને થયું, વાહ, આ દાણા હું વાવું પકવું તો કેવું સારું, પણ બધું કામ મારી એકલીથી ના થાય, તો કોઈની મદદ લેવી જોઈએ। કોઈની સાથે સોધલ કરો તો મકાઈ વવાય, આમ વિચારી તેણે વાડીમાં રહેતા લાલિયા કૂતરાને પૂછ્યું, તો લાલિયા કૂતરાએ ના પાડી દીધી। પછી તેણે વિચાર્યું, હવે કોની પાસે જાઉં, ચાલ પેલા ગલબા શિયાળને પૂછું। પછી તે ગલબા શિયાળ પાસે ગઈ, ગલબા શિયાળને પૂછ્યું તો ગલબા શિયાળે પણ ના પાડી દીધી। પછી મરઘીબાઈ તો વિચારમાં પડ્યા, હવે શું કરું, ચાલ બાજુમાં રહેતા ડુક્કરભાઈને પૂછ્યા। એટલે તે બાજુના ખેતરમાં ડુક્કરભાઈ પાસે ગઈ, ડુક્કરભાઈએ પણ ના પાડી દીધી। ડુક્કરભાઈ કહે, પેટ છોડીને શૂર શા માટે ઊભું કરવું, જો બધું બેઠું મળી જતું હોય તો મહેનત શા માટે કરીએ। તો મરઘીબાઈએ કહ્યું, સારું રહેવા દો તમે પણ। પછી હવે શું કરે મરઘીબાઈ, બધાએ ના પાડી દીધી, એટલે મરઘીબાઈએ તો નક્કી કર્યું, જાત મહેનત જિંદાબાદ, પારકાની આશા શા માટે રાખવી, હું એકલી જ બધું કરી લઈશ। પછી મરઘીબાએ તો દાણા વાવ્યા, થોડા દિવસમાં તેને અંકુર ફૂટ્યા પછી પીલાયા, એ જોઈ મરઘીબાઈ તો ખુશ થયા। પછી તો છોડ મોટા થયા અને તેના પર ડુંડા બેઠા। હવે આ બધું જોઈ લાલિયો કૂતરો, ગલબો શિવાર અને ડાયો ડુક્કર આંટા મારવા લાગ્યા, મરઘીબાઈના વખાણ કરવા લાગ્યા। મરઘીબાને થાય, જ્યારે મહેનત કરવાની હતી ત્યારે બધાએ મને ના પાડી દીધી ને હવે આંટા મારો છો, પણ હશે, ભગવાને મને કણમાંથી મણ આપ્યું છે તો હું સૌને આપીશ, જો ભગવાને મને આટલું આપ્યું છે તો હું બધાને આપીશ, મારાથી એકલા ના ખવાય। પછી તેણે બધાને બોલાવ્યા, કૂતરાભાઈ, ગલબો શિયાર, ડાયો ડુક્કર બધા આવી ગયા, બધાને સુપડું ભરી ભરી દાણા આપ્યા ને બાકીના દાણા કોઠીમાં ભર્યા। સરસ મજાના પીળા દાણા જોઈને બધાને થયું, જો મરઘીબાઈ જોડે સુધલ કરી હોત તો અડધો અડધો દાણો મળત, પણ હવે શું, મરઘીબાઈનું કુટુંબ તો ખાઈ પીને મજા કરે। પછી બાકીનાએ પણ નક્કી કર્યું કે હવે જરૂર મહેનત કરીશું, મહેનતનું ફળ સારું હોય છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ મહેનત કરશો ને મરઘીબાઈ જેમ, તો તમને પણ એનું સરસ ફળ મળશે। માટે તમે પણ હવે આજથી મહેનત કરજો, કરશો ને ફ્રેન્ડ્સ? ઓકે, ફરી મળીશું નવા વિડીયો સાથે, બાય।